नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापड़ा ऑनलाइन एजुकेशन में हूँ विजय सर आपनो हार्दिक स्वागत करूँ छूँ। मित्रों अपने ब्लेक बग में पार्ट वन अने यूनिट अथवा रीड नाइन वंडरफुल वर्कर्स अद्भुत कारीगरों अथवा अद्भुत कामदारों। हवे आ रीड नी अंदर अपने जे मधमाखीओ छे एनी कई कई कामगीरी छे अने एनो जे इंजीनियरिंग स्किल केवी छे बराबर छे अने मधमाखी विषय कई कई अंदर प्रजाति है मधमाखी विषय अपने आ पाठ में अभ्यास करवानो छे। अपने जोईए तो के हनी बीस एटले मधमाखीओ आर स्पेशल इन्सेक्ट्स देट लीव इन लार्ज फेमिली इन हाइव्स ओर हनी कॉम्स। मधमाखीओ छे ई एवा खास इन्सेक्ट्स એટલે કે જંતુઓ છે જે મધપુડામાં વિશાળ પરિવારમાં રહે છે બરાબર। મધમાખીઓ છે હાઈવ એટલે મધપુડું, હાઈવ એટલે મધપુડું, અને હનીકોમ પણ કહી છે હાઈવ અથવા હનીકોમ, હનીકોમ અથવા હાઈવ એટલે મધપુડું। મધમાખીઓ એવા ખાસ જીવ જંતુઓ છે જે હનીકોમ અથવા હાઈવ મધપુડામાં લાર્જ ફેમિલીઝ એટલે કે વિશાળ પરિવારમાં રહે છે। ધેર આર થ્રી સેક્શન્સ ઇન ધેમ। હવે મધપુડાની અંદર ત્રણ સેક્શન હોય છે, ત્રણ વિભાગ હોય છે, ત્રણ ભાગ હોય છે। ઇન ઈચ સેક્શન ફેમિલીઝ ઓફ ડિફરન્ટ ફોર્મ ઓર કાસ્ટ લિવ્સ। આ ત્રણે ત્રણ જુદા જુદા વિભાગમાં જુદા જુદા સ્વરૂપની અને જુદી જુદી જાતિની મધમાખીઓ રહે છે। આપણે ખ્યાલ ન હોય પણ આ પાઠ દ્વારા આપણને ખ્યાલ આવશે કે ત્રણ મધપુડાની અંદર ત્રણ સેક્શન હોય છે, વિભાગ હોય છે। આ ત્રણે ત્રણ વિભાગમાં જુદા જુદા પ્રકારની મધમાખીઓ રહેતી હોય છે બરાબર છે। ધે આર ક્વીન્સ, ડ્રોન્સ એન્ડ વર્કર બીસ। અને આ ત્રણ ત્રણ વિભાગમાં જોઈએ તો એક વિભાગમાં ક્વીન્સ એટલે કે રાણી માખી રહે છે, ડ્રોન્સ એટલે કે નર માખી રહે છે બીજા વિભાગમાં, અને ત્રીજા વિભાગમાં વર્કર બીસ એટલે કે કામદાર માખી રહે છે બરાબર। ધસ આ રીતે અ બી કોલોની હેઝ વન ક્વીન, હંડ્રેડ ઓફ ડ્રોન્સ એન્ડ મોર દેન 1 લાખ વર્કર્સ। આ રીતે એક મધમાખીના પૂડામાં, એક મધમાખીની વસાહતમાં એક રાણી માખી, હજારો નર માખીઓ અને 1 લાખ કરતા પણ વધારે કામદાર માખીઓ રહેતી હોય છે એક મધપુડાની અંદર। ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 ટાઈમ્સ લોંગર એન્ડ 2.8 ટાઈમ્સ હેવીયર ધેન અ વર્કર બી। રાણી માખી છે એ કામદાર માખી કરતા 2.5 ગણી લાંબી અને આશરે 2.8 ગણી વજનદાર હોય છે। રાણી માખી કામદાર માખી કરતા 2.5 ગણી લાંબી લંબાઈમાં અને વજનમાં, એ રાણી માખી કામદાર માખી કરતા 2.8 ગણી વજનદાર હોય છે। હર ફંક્શન ઇઝ રિપ્રોડક્શન। રાણી માખીનું ફંક્શન એટલે કે કામગીરી, રાણી માખીની કામગીરી શું છે, રિપ્રોડક્શન એટલે કે પ્રજોત્પાદન એટલે કે મધમાખીઓ ને જન્મ આપવાનું કામ કરે છે અને રિપ્રોડક્શન એટલે કે જન્મ આપવું બરાબર, મધમાખીઓને જન્મ આપવાનું કામ કરે છે। રાણી માખીનું કામ શું છે, રિપ્રોડક્શન એટલે કે મધમાખીઓ ઉત્પન્ન કરવાનું અથવા મધમાખીઓને જન્મ આપવાનું। સી લેસ 1000 to 2000 ફર્ટિલાઇઝ એગ્સ એવરી ડે। રાણી માખી મિત્રો ખબર નહીં હોય તમને, રાણી માખી છે એ એક દિવસમાં દરરોજ 1000 થી માંડીને 2000 સુધીના ફર્ટિલાઇઝ એટલે કે ફળદ્રુપ ઈંડા મૂકે છે બરાબર છે। રાણી માખી છે ફર્ટિલાઇઝ એટલે ફળદ્રુપ, રાણી માખી દરરોજ એવરીડે દરરોજ 1000 થી માંડીને 2000 સુધી ફળદ્રુપ ઈંડા મૂકે છે રોજે રોજ। સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇનટુ વર્કર બીસ ઓર ઇનટુ ક્વીન્સ। એમાંથી જે 1000 2000 ઈંડા મૂકે છે
એમાંથી કેટલાક ઈંડા છે એમાંથી રાણી માખીનો વિકાસ થાય છે અને કેટલાક ઈંડામાંથી કામદાર માખીનો વિકાસ થાય છે. બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક્સ સેલ ઇન વિચ એગ્સ આર લેડ. પણ આ કામદાર માખી અમુક ઈંડામાંથી બને છે, અમુકમાંથી રાણી માખી બને છે. તો કેવી રીતે બને છે? તો કે ઈ કોના આધારે બને છે? તો કે જે જગ્યાએ ઈંડા મૂકવામાં આવેલા હોય છે, ઈ જે મીણનો કોષ હોય છે ને એના કદ ઉપર આધાર રાખે. રાણી માખી 1000-2000 ઈંડા મૂકે, એમાંથી અમુક રાણી માખીઓ થાય, અમુક કામદાર માખીઓ થાય, પણ એ કોની ઉપર આધાર રાખે? તો કે જે મીણનો કોષ હોય છે મધપુડાની અંદર, એની જે સાઈઝ હોય છે, સાઈઝ કદ, એ કદ ઉપર ખબર પડી જાય કે આમાંથી રાણી માખીનો વિકાસ થશે કે કામદાર માખીનો. એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ધ ફૂડ ગીવન ટુ ધ લાર્વા અને એક તો એ મીણનો કોષના કદ ઉપર આધાર રાખે અને બીજું કે રાણી માખી જે માખીઓને ઈંડામાંથી જે સેવાનો ઈંડા આવ્યા હોય છે એને જે નાના નાના જીવજંતુ હોય છે એને જે પ્રકારનો ખોરાક આપે ને એની ઉપરથી એ ઈંડામાંથી એ જે જંતુ હોય છે, માખી હોય છે, એની ઉપર આધાર રાખે છે કે રાણી માખી બનશે કે કામદાર માખી. પેલું કેની ઉપર આધાર રાખશે? તો કે જે 1000-2000 ઈંડા મૂકવામાં આવ્યા છે એમાં પેલા તો એનું જે મીણનો કોષ હોય છે, વેક્સ સેલ, એ મીણના કોષ ઉપર આધાર રાખે કે રાણી માખી સાથે કે કામદાર માખી. અને બીજું કે એ રાણી માખી દ્વારા એ ઈંડાના જે જંતુઓ છે, એ માખીઓ છે, બચ્ચા, બરાબર, એને એ કયા પ્રકારનો ખોરાક ખવડાવે છે એની ઉપર આધાર રાખે કે આ રાણી માખી થશે કે કામદાર માખી, બરાબર. ધ ક્વીન ઓલ્સો લેસ અનફર્ટિલાઇઝ એગ્સ ફ્રોમ વિચ ઓનલી ડ્રોન્સ ડિવેલપ. આ સિવાય 1000-2000 ઈંડામાંથી રાણી માખી અનફર્ટિલાઇઝ એગ્સ પણ મૂકે છે. અનફર્ટિલાઇઝ એગ્સ એટલે કે બિન ફળદ્રુપ ઈંડા. ઈ બિન ફળદ્રુપ ઈંડામાંથી માત્ર ડ્રોન માખીનો વિકાસ થાય છે, એટલે કે નર માખીનો વિકાસ થાય છે. ધ બીસ કેનોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન. માખીઓ રાણી માખી વગર લાંબો સમય જીવી શકતી નથી. સો વેન ધ ક્વીન ડાઈઝ, આથી જ્યારે રાણી માખી મૃત્યુ પામે છે ત્યારે ધ બીસ ચૂઝ સમ 3 ડે ઓલ્ડ એગ્સ. ત્યારે માખીઓ છે એ 3 દિવસ જૂના ઈંડાને પસંદ કરે છે એને હેચ દે, અને એ બધી માખીઓ એ ઈંડાના 3 દિવસ જૂના ઈંડાને સેવે છે. ક્યારે? જ્યારે રાણી માખી મૃત્યુ પામે ત્યારે. શું કામ? તો કે રાણી માખી વગર બીજી માખીઓ જીવી શકતી નથી લાંબો સમય. એટલે જ્યારે મૃત્યુ પામે, ઇન કેસ જ્યારે રાણી માખી મૃત્યુ પામી જાય, તો બીજી માખીઓ 3 દિવસ જૂના ઈંડાને પસંદ કરે છે અને હેચ હેચ સેવું અને એને સેવે છે. ટુ હેચ એટલે એ 3 દિવસ જૂના ઈંડાને બીજી માખીઓ સેવે છે. ફ્રોમ ધેટ પર લાઈક એક લાર્વા કમ્સ આઉટ, અને એ પછી મોતી જેવા દેખાતા ઈંડામાંથી એક લાર્વા એટલે કે એક ઈયર, એમાંથી કમ્સ આઉટ એટલે બહાર નીકળે છે. ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેક્સ સેલ, અને એને પછી એક મોટા મીણના કોષમાં લઈ જવામાં આવે છે. કોના દ્વારા? મોટી માખીઓ દ્વારા, બીજી માખીઓ દ્વારા. એન્ડ ફેડ વિથ રોયલ જેલી, અને એને રોયલ જેલી ખવડાવવામાં આવે છે. રોયલ જેલી શું છે? તો કે કામદાર માખીમાંથી નીકળતો ગળ્યો પદાર્થ. કામદાર માખીમાંથી નીકળતો ગળ્યો પદાર્થ છે ને રોયલ જેલી કહેવામાં આવે છે. એ પછી એ 3 દિવસ જૂના ઈંડામાંથી એ માખીઓ મોટા મીણના કોષમાં, મધપુડામાં એ મોતી જેવા દેખાતી ઈંડા લઈ જાય છે, અને પછી કામદાર માખીમાંથી નીકળતો જે ગળ્યો પદાર્થ છે એને કહેવામાં આવ્યું છે રોયલ જેલી. એ પછી એને ખવડાવવામાં આવે છે, અને આ રીતે રાણી માખી બનાવવામાં આવે છે. ધેરફોર ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન. આ રીતે તે ઈંડામાંથી રાણી માખીનો વિકાસ થાય છે.
तो जो मित्रों राणी माखी जो कदर मृत्यु पमे बीजी माखियों जीव शक्ति न हो तो बीजी राणी माखी बना बीजी माखियों द्वारा आ रीत प्रोसेस कर त्रण दिवस जूनू ईंडू पसंद करे ए ईंडा ने मोटा गीरना कोष में लई जाएँ कामदार माखी माथी निकलत जो गड़ियों पदार्थ है रोयल जेरी एने खवड़े तरह एम राणी माखी विकास थे The function of drone is to fertilize the queen. राणी नर माखियों काम शू तो के राणी माखी ने फलद्रुप करने बराबर है नर माखी काम शू हो नर तो के राणी माखी ने फलद्रुप करने ये रीते फलद्रुप कर राणी माखी है एक हजार थी बे हजार ईंडा मूके ड्रोन केन नॉट गेट फूड फॉर हिमसेल्फ ड्रोन एट नर माखी पोताना माटे खोराक मेळवी शकतो नथी इट इज कम्प्लीटली डिपेन्डेंट ऑन द वर्कर बीज नर माखी संपूर्णपणे खोराक मेळवा माटे कामदार माखी ऊपर आधार राखतो हो छे नर माखी छे ए खोराक पोतानी रीते लई शकतो नथी तेथी ते खोराक मेळवा माटे कोनी पर आधार राखे छे कामदार माखी ऊपर द ड्रोन हेज नो बास्केट्स ऑन इट्स लेग्स टू कलेक्ट पोलन पोलन एंड इट्स माउथ हेज नो पार्ट्स टू सक नेक्टर नर माखी छे ए फूल माथी पोलन एटले के परागरज एटले के एक प्रकारनो गड़ियो पदार्थ सुगंध ई मेळवा माटे नर माखीना पगमा एक प्रकारना बास्केट एटले के प्रकारना पगना पांजामा पगनो पग छे ए पगमा एक प्रकारना बास्केट एटले के एक प्रकारनो जे फूल माथी परागरज प्राप्त करवा माटे जे पोंचू होय छे ए हथेळीओ एक प्रकारनी बास्केट होती नथी अने एना मोढामां पण फूल माथी अमृत अने रस चूसवा माटे कोई भाग होता नथी तेथी नर माखी संपूर्णपणे कामदार माखी ऊपर आधार राखे छे ड्रोन्स डू नॉट वर्क एट ऑल नर माखीओ जरा पण काम करती नथी ते जस्ट प्ले अराउंड तो नर माखियों काम शू हो तो नर माखियों से मात्र आसपास उड़िया करे छे फ्लाइट आउट इन द मिडल ऑफ द डे चेजिंग द यंग क्वीन एंड मेटिंग विथ हर इन फ्लाइट नर माखी काम शू हो तो के आसपास भ्रमण करव अने बपोरना समय युवान राणी माखी पीछो करव चेज एटले पीछो करवो अने उड़ता उड़ता तेनी साथे मित्रता करवी आ नर माखी काम छे मेट एटले के मेटिंग एटले के मित्रता करवी व्हाट इज कॉमन बिटवीन अ बी कॉलोनी एंड अ ह्यूमन कम्युनिटी हवे आपणे प्रश्न पूछवामां आव्यो छे के माखीनी वसाहत अने मानव वसाहतनी वच्चे शुं सामान्य बाबत छे वर्कर बीज स्पेन्ड देर होल शॉर्ट लिव्स इन टायरलेस लेबर कामदार माखी तेनो समग्र गाळो टूंकू जीवन एकदम कंटाळा वगरना परिश्रम में पसार करे छे कामदार माखी पोतानो जे संपूर्ण टूंका गाळोनो टूंका गाळानी जिंदगी छे ए एकदम परिश्रम वगर एकदम थाक वगरना परिश्रम में ए पसार करे छे एटले के सतत कामदार माखीओ परिश्रम करती होय छे दे हेव नो चाइल्डहुड कामदार माखियों कोई बाळपण होतुं नथी फ्रॉम द थर्ड डे ऑफ देर लाइफ दे हेव टू क्लीन द वॉल्स ईंडा माथी ज्यारे ए बहार निकले कामदार माखी त्यारे त्रीजा दिवस थी ज ए कामदार माखी ने मधपुरा नी अंदर दीवालो ने साफ करवी पड़े छे एंड फ्लोर्स आफ्टर द यंग बीस गो आउट युवान माखियो ज्यारे मधपुरो छोड़ी जाए त्यारे तरत त्रीजा दिवसे कामदार माखीओए मधपुड़ानी दीवालो साफ करवी पड़े छे अने नीचेना फ्लोर छे एटले के नीचेनी जमीन छे साफ करवी पड़े छे फ्रॉम द फोर्थ डे दे बिकम हाउस बी चौथा दिवसे ए कामदार माखी घर माखी बने छे एंड फीड अदर बीस विथ हनी एंड पोलन अने मधपुड़ानी अंदर बीजी माखीओने परागरज अने मध छे हनी ए बीजी माखीओने खवड़ावे छे बार उड़ीने लावीने बराबर फ्रॉम द सेवंथ डे दे स्टार्ट प्रोड्यूसिंग रॉयल जेली अने सातमा दिवसे ई कामदार माखी रॉयल जेली
નામનો જે ગળ્યો પદાર્થ છે એની અંદરથી નીકળતો એ ગળ્યો પદાર્થ આપવાનું બીજી માખીઓને અથવા ઉત્પાદન કરવાનું શરૂ કરે છે. ફ્રોમ 12th ટુ 8th ડેઝ ધે ડેવલપ વેક્સ ગ્લેન્ડ્સ. 12 થી 18 દિવસમાં કામદાર માખીઓ એક મીણની ગ્રંથિઓનો વિકાસ કરે છે. વેક્સ ગ્લેન્ડ્સ એટલે કે મીણની ગ્રંથિઓ, બરાબર છે. 12 થી 18 દિવસમાં એ કામદાર માખી મીણની ગ્રંથિઓનો વિકાસ કરે છે અને વર્ક ઓન ધ બિલ્ડિંગ અપ ઓફ ધ હનીકોમ અને મધપુરા ના બંધારણ કરવામાં કામ કરે છે, એટલે કે મધપુરાનું બંધારણ કરવાનું શરૂ કરે છે, બરાબર. અને આ રીતે મધપુરો બને છે. ફ્રોમ 15 ટુ 18 ડેઝ ધે બીકમ ફિલ્ડ બીઝ. 15 થી 18 દિવસમાં કામદાર માખી ક્ષત્રિય માખીઓ બને છે, એટલે કે જુદા જુદા ક્ષેત્રમાં ફરવા લાગે છે, બરાબર છે. નાઉ ધે ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ નેક્ટર ઇન પોલન. આ રીતે કામદાર માખીઓ 15 થી 18 દિવસમાં ક્ષત્રિય માખીઓ બને છે, એટલે જુદા જુદા વિસ્તારોમાં ફૂલમાંથી પરાગરજ અને રસ ભેગો કરવા માટે એક્સપ્લોર એટલે કે શોધખોળ કરવા માટે ઉડે છે. ધે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલન. આ કામદાર માખીઓ ઉડી ઉડીને ફૂલમાંથી પરાગરજની વિશાળ જથ્થાને એકત્ર કરે છે એન્ડ મેક ઇટ વેટ વિથ સલીવા અને પોતાની લાળથી એને ભીની કરે છે. ફૂલમાં જુદા જુદા વિસ્તારમાં કામદાર માખીઓ ઉડે છે અને વિશાળ માત્રામાં પોલન એટલે કે ફૂલમાંથી નીકળતો ગળ્યો પદાર્થ છે પરાગરજ એકઠો કરે છે અને એ પોતાની લાળ વડે એ પરાગરજને એ ભીનો કરે છે, બરાબર છે. સલીવા એટલે લાળ. ભીનો કરે છે. ત્યારબાદ મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ. ત્યારબાદ જે પરાગરજનું અમૃત હોય છે એ એમાં મિક્સ કરે છે, એટલે કે મિશ્રિત કરે છે. ધેન ધે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલોસ ઓફ બાસ્કેટ ઇન ધેર હિન્ડલેગ્સ. ત્યારબાદ એ કામદાર માખી પોતાના હિન્ડ એટલે કે પાછળના પાછળના જે પગ હોય છે ને એ પગની બાસ્કેટમાં અથવા તો પોલાણવાળી ખાસ જગ્યામાં એ પોતાની લાળ દ્વારા ભીનું કરેલું જે પરાગરજનું મિશ્રણ હોય છે અમૃતને એ પોતાના પાછળના જે પગ હોય છે ને એનું જે બાસ્કેટ હોય છે એટલે કે જે પોચો હોલો એટલે કે પોલાણવાળી જે ખાસ જગ્યા હોય ને એમાં એ મૂકે છે. હોલો એટલે કે પોલાણવાળી જગ્યામાં મૂકે છે. ટુ બાસ્કેટ કન્ટેન અરાઉન્ડ 4 લેગ્રેન્સ ઓફ પોલન. મધમાખીના જે બે બાસ્કેટ હોય છે બે પોલાણવાળી પગમાં જગ્યા હોય છે એમાં આશરે 400,000 ગણું પરાગરજ છે ને એનો સમાવેશ થાય છે. આશરે 400,000 ગણું પરાગરજનું અનાજ છે એનો સમાવેશ થાય છે. ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટમક્સ એક્સેસ વોટર ઇઝ અબ્સોર્બ. આ જે પરાગરજ પોલાણવાળા બાસ્કેટ છે એમાં જે કામદાર માખીએ જે 400,000 ગણું પરાગરજ એકઠું કર્યું હોય છે, બરાબર છે, એમાં વધારે પડતું પાણી હોય છે ને એ શોષી લેવામાં આવે છે. એન્ડ ટુ ધેટ મિક્સચર એન્ઝાઇમ એન્ડ ઓર્ગેનિક એસિડ આર એડેડ ફ્રોમ ધ બીઝ બોડી. આ બાસ્કેટમાં એટલે કે પોલાણવાળા પગની જે જગ્યા છે એમાં વધારે પડતું પાણી એબ્સોર્બ એટલે કે શોષી લેવામાં આવે છે માખી દ્વારા, કામદાર માખી દ્વારા. અને આ મિશ્રણ છે, બરાબર છે, એમાં એક ખાસ પ્રકારનું કેમિકલ અને ઓર્ગેનિક એસિડ, બરાબર છે, એ ખાટો જે પદાર્થ હોય છે એ માખીના શરીરમાંથી એમાં ઉમેરવામાં આવે છે.
This thick mixture is given to the house fish. आ झाड़ू मिश्रण कामदार माखीओ करे छे अने पछी ई मधपुड़ा मा रहेली जे घर माखीने आपे छे. They against or it in their honey stomachs. पछी ते फरीवार पोताना हनी स्टमक એટલે કે મધવાળા જે પેટ હોય છે ગળ્યું જે પેટ એ પેટની અંદર એને સંગ્રહ કરે છે અને અગેન ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ અને ફરીવાર આના રાસાયણિક પ્રક્રિયા થાય છે. ધેર આફ્ટર ત્યારબાદ ધ હાઉસ બી ફાઇન્ડ્સ એન એમ્પ્ટી સેલ ઇન ધ હનીકોમ. ત્યારબાદ ઘરમાંથી મધપુડામાં એક ખાલી કોષને શોધે છે એન્ડ ડિપોઝિટ ધ નેક્ટર ધેર અને ત્યાં આ બધું જાડુ મિશ્રણ છે ને ત્યાં એને રાખે છે ડિપોઝિટ એટલે કે જમા કરે છે. ઇટ ઇઝ સ્ટીલ નોટ હની હજુ સુધી મધ બન્યું નથી. નેક્ટર કન્ટેન્સ 40-80% ઓફ વોટર ઇન ઇટ. કામદારમાં કે જે મધપુડાની અંદર એક આખી કેમિકલ પ્રોસેસ કર્યા બાદ મધપુડામાં એક ખાલી કોષ શોધે છે અને ત્યાં આ અમૃતને રસને એ મૂકે છે અને તો પણ ત્યાં હજી મધ બનતી નથી. બરાબર છે, કારણ કે એ અમૃતની અંદર 40-80% હજી પાણીનો ભાગ રહેલો છે. વેર હની હેઝ ઓનલી 18-20%, જ્યારે મધમાં તો માત્ર 18-20% પાણી હોય છે. તો આજી આમાં 40-80% પાણી હોય છે અને મધ માટે તો 18-20% પાણીની જરૂરત પડે છે. ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફર ફ્રોમ વન સેલ ટુ અનધર ફોર સેવરલ ટાઈમ્સ. પાણી સૂકવા માટે આ જે કામદાર માખી દ્વારા મધપુડાની અંદર જે અમૃત મૂકવામાં આવ્યું હોય છે એ પાણી સૂકવા માટે મધપુડામાં એક જગ્યાએથી બીજા એક કોષમાંથી બીજા કોષમાં ઘણી વખત એને ફેરવવામાં આવે છે. મોરઓવર ઉપરાંતમાં ગુરુકોપીસ ફેન દે વિંગ્સ એટ અ સ્પીડ ઓફ 4,600 ટાઈમ્સ ઇન અ સેકન્ડ ટુ ઇવેપોરેટ વોટર. ઉપરાંતમાં પાણી સૂકવવા માટે બધી માખીઓ એ જે ફૂલોનું પરાગત વાળું જે અમૃત હોય છે ને એ પાણી સૂકવવા માટે મધપુડામાં એક કોષમાંથી બીજા કોષમાં એને ટ્રાન્સફર કરે છે, બદલાવે છે. એ સિવાય પાણી સૂકવવા માટે એ અમૃતમાં માંથી પાણી સૂકવવા માટે માખીઓનું એક આખું સમૂહ હોય છે. એ સમૂહ પાણીનું બાષ્પીભવન કરવા માટે એક સેકન્ડમાં 4600ની સ્પીડમાં પોતાની પાંખોને ફફડાવે છે. ધસ ધ નેક્ટર ટર્ન્સ ઇન્ટુ બ્રાઉનિશ હની. અને આ રીતે એ નેક્ટર એટલે જે અમૃત છે જે ભર્યો પદાર્થ છે એ પછી બદામી રંગનું મધમાં પરિવર્તિત થાય છે એટલે કે બદામી રંગનું મધ આ રીતે બને છે. તો મિત્રો આપણે જોયું કે આ રીતે મધ બને છે. આપણે ખ્યાલ ન હોય કે મધ કેવી રીતે બનતું હોય પણ આજે આપણે આ પાઠ દ્વારા આપણને ખ્યાલ મેળવ્યો કે આ રીતે મધ બનતું હોય છે. વાય ઇઝ હની બી અ વેરી સ્પેશિયલ ક્રીચર ઓન ધ અર્થ. શા માટે માખી છે એ પૃથ્વી પરનું એક ખાસ જીવ છે જોઈએ તો. એન્ડ હિયર આર સમ અધર અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ હની બીસ. અને અહીં મધમાખીઓ વિશે બીજી નવાઈ પ્રમાણે તેવા તથ્યો પણ કેટલાક છે જોઈએ. ધેર અ વન્ડરફુલ કોમ્યુનિકેશન સિસ્ટમ. માખીઓને વાતચીત કરવાની સંદેશાઓની આપ લે કરવાની એક અદ્ભુત માખીઓનું એક તંત્ર હોય છે. The explorer bees tell their sisters about direction and distance of flower through definite movements which we can call dances. મિત્રો હવે આપણે મધ કેવી રીતે બને એની વાત થઈ. હવે આપણે મધમાખીઓની કોમ્યુનિકેશન સિસ્ટમની વાત કરીએ તો કેવી રીતે વાતચીત કરતા હોય છે, કેવી રીતે એક માખી બીજી માખીની સાથે સંદેશા વ્યવહાર કરતી હોય છે. તો જોઈએ તો એક્સપ્લોરર બીસ એટલે કઈ માખી, તો કે જે નિરીક્ષક માખી જે નિરીક્ષણ કરતી હોય છે એ નિરીક્ષક માખી છે એ પોતાની જે બીજી માખીઓ બહેનો છે એને ચોક્કસ હલનચલન દ્વારા
फूल नुं अंतर अने फूल कई दिशामां आवेला छे ए कहे छे, जेने आपणे डांस कहीए छीए। एक्सप्लोरर बी छे ई बीजी माखीओने કોમ્યુનિકેટ કરે છે, એટલે કે કોમ્યુનિકેશન કરે છે કે કઈ બાજુ ફૂલ આવેલા છે અને ફૂલ કેટલા દૂર આવેલા છે, જે એક પ્રકારનું ડાન્સ કરે છે જેને આપણે ડાન્સ કહીએ છીએ। અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ ધ ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર। જો એક્સપ્લોરર બી ગોળ ગોળ નૃત્ય કરવા લાગે તો બીજી માખીઓને એ સંદેશો એ મળે છે કે ફૂલો સૌ નજીક છે। ધ સફલ ડાન્સ સજેસ્ટ ધેટ ધ બીઝ શુડ બી રેડી ટુ ફોર અ લોંગ ફ્લાઇટ। અને જો સફળ એટલે કે રેન્ડમ અડોડો ડાન્સ કરવા લાગે એક્સપ્લોરર બી, તો એ બીજી માખીઓને સંદેશો મળે છે કે માખીઓએ ફૂલમાંથી પરાગરણ મેળવવા માટે લાંબા અંતરનું ઉડ્ડયન કરવા માટે તૈયાર રહેવું પડશે। સડન અધર મુવમેન્ટ્સ આર ઓલ્સો યુઝ ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડિરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ। બીજી કેટલીક હલન ચલન છે, એ હલન ચલન પણ ફૂલનો અમૃતનો જે સ્ત્રોત છે એની દિશા સૂચિત કરવા માટે પણ બીજા કેટલાક હલન ચલન માખીઓ દ્વારા કરવામાં આવે છે, બરાબર છે। નાઉ લેટ્સ લુક ઇન ટુ ધેર આઈસ। તો હવે આપણે માખીઓની આંખમાં જોઈએ। બીસ હેવ ફાઈવ આઈસ, માખીઓને પાંચ આંખ હોય છે। ટુ કમ્પાઉન્ડ વન્સ, બે મિશ્રિત આંખ હોય છે, એન્ડ થ્રી સિમ્પલ વન્સ, અને ત્રણ સાદી આંખ હોય છે। એમ મળીને કુલ માખીઓને પાંચ આંખ હોય છે। ધ સરફેસ ઓફ અ કમ્પાઉન્ડ આઈ ઓફ અ વર્કર બી હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેસિટ્સ। કામદાર માખી છે એની બે મિશ્રિત આંખની જે સપાટી હોય છે ને એ સપાટી ઉપર આશરે 5000 ષટકોણીય ફેસિટ એટલે કે પાસાઓ આવેલા હોય છે। વેર ડોન હેવ અબાઉટ 8000, જ્યારે નર માખીઓને 8000 ષટકોણીય ફેસિટ એટલે કે પાસાઓ આવેલા હોય છે પોતાના આંખની ઉપર। બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ। પણ નવાઈની વાત એ છે કે માખીઓને મધમાખીઓને પાંચ આંખ હોવા છતાં પણ એ રંગ ઓળખવામાં નબળી હોય છે। અહીંયા પૂર નોર્થ ગરીબ નહીં પણ નબળી। ધે કેન આઈડેન્ટિફાય બ્લુ યલો એન્ડ વ્હાઈટ કલર્સ ઓનલી। માખીઓ માત્ર બ્લુ રંગ, પીળો અને સફેદ આ રંગને માત્ર ઓળખી શકે છે। ધે કેનોટ સી ધ રેડ કલર એટ ઓલ। માખીઓ લાલ રંગ જરા પણ જોઈ શકતી નથી, આ એની નબળાઈ છે। ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન સ્ટડીડ ધ બીસ ફોર મેની યર્સ એન્ડ સેડ ધેટ ઓનલી અ સ્ટુપિડ પર્સન વુડ નોટ બી અમેઝ બાય ધ સ્ટ્રક્ચર ઓફ અ હનીકોમ્બ। એક પ્રખ્યાત વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ડાર્વિન, એણે માખીઓ પર ઘણા વર્ષો સુધી અભ્યાસ કર્યો અને એણે કહ્યું કે એ વ્યક્તિ ખરેખર મૂર્ખ વ્યક્તિ હશે કે જે મધમાખીના બંધારણનું માળખું છે એનાથી એને નવાઈ ન લાગે। એ વ્યક્તિને પ્રખ્યાત વૈજ્ઞાનિક છે ડાર્વિન, એ ડાર્વિને ઘણા વર્ષો સુધી મધમાખીઓ પર એણે રિસર્ચ કર્યું, અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કરીને એને એવું લાગ્યું કે એ વ્યક્તિ ખરેખર મૂર્ખ ગણાય, એ વ્યક્તિ કે જેને મધમાખીનું જે બંધારણ છે મધપુરાનું, એ મધપુરાનું બંધારણથી એને નવાઈ ન લાગે। બીસ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ્સ ઓફ બિલ્ડિંગ અ હાઉસ। માખીઓએ ઘર બાંધવા માટેની એક એન્જિનિયરિંગ કૌશલ્ય છે એની શોધ કરી, બરાબર। દે યુઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ। માખીઓ મધમાખીઓ વધારે વધારે અવકાશ છે, અવકાશનું સર્જન કરવા માટે, અવકાશ એટલે સ્પેસ જગ્યા, મધમાખીઓ છે એ વધારે વધારે અવકાશનો જથ્થો કરવા માટે મીણ છે એ મીણ બંધારણનું ઓછામાં ઓછો એ જથ્થોનો ઉપયોગ કરે છે।
બરાબર છે મધમાખીઓ છે એ મધપુડાની અંદર જે મધપુડાનું સર્જન કરે છે ત્યારે એ વધારે વધારે અવકાશ રાખે છે અને ઓછામાં ઓછો મીણનો ઉપયોગ કરે છે બરાબર છે એટલે કે આપણે પણ બિલ્ડિંગ બનાવવું હોય તો અત્યારે પણ આપણે એન્જિનિયરિંગ પ્લાન કરીએ તો એન્જિનિયરિંગ પ્લાનમાં પણ એવું જ છે કે નાનકડી એવી જગ્યામાં આપણે ઘણો બધો અવકાશ અને જગ્યા બનાવીએ છીએ તો એ આપણને પ્રેરણા કેનામાંથી મળી તો કે મધપુડામાંથી તો માખીઓ છે એ મધપુડો બનાવે છે ત્યારે ઓછામાં ઓછું મીણનો ઉપયોગ કરે છે અને વધારેમાં વધારે એ મધપુડાની અંદર અવકાશ કરે છે જગ્યા રાખે છે તો આ રીતે આપણે આજે આપણે વન્ડરફુલ વર્કર્સ અદ્ભુત કામદારો માખીઓ છે એમાં રાણી માખી કામદાર માખી અને નર માખી ડ્રોન એને માહિતી આપણે પ્રાપ્ત કરી એમાં અને એની આંખની પણ વિશેષતા જોઈ અને મધમાખીઓ મધપુડાની અંદર મધ કેવી રીતે બનાવે છે એ પણ અભ્યાસ કર્યો અને મધમાખીઓની એક પ્રકારની કોમ્યુનિકેશન સિસ્ટમ હોય છે વાતચીત કરવાની કે ફૂલ કેટલું દૂર છે પરાગરસ પ્રાપ્ત કરવું હોય ને મધમાખીને પછી એને જમા કરાવવા હોય મધપુડામાં તો એ બીજી માખીઓને એક્સપ્લોરર બી છે એ ચોક્કસ પ્રકારના ડાન્સ કરે છે અને એ ડાન્સ દ્વારા બીજી માખીઓને ખ્યાલ આવે છે કે ફૂલ કેટલું દૂર છે અથવા તો નજીક છે કે પરાગરસ માટે કેટલું લાંબુ ઊભું પણ છે આ બધી માહિતી માખીઓને એક્સપ્લોરર બી દ્વારા એક્સપ્લોરર એટલે નિરીક્ષક માખી દ્વારા પ્રાપ્ત થતી હોય છે તો મિત્રો આપણે આ પાઠમાં અને એ સિવાય પણ માખીઓ છે એને મધપુડા દ્વારા આપણને પણ એન્જિનિયરિંગ સ્કિલ છે એ સ્કિલ આપણને બતાવી છે બરાબર છે તો આપણે આ વન્ડરફુલ વર્કર્સ યુનિટ 9માં આપણે કામદાર માખીઓ અને માખીઓની જે આવડ છે અને મધપુડ કેવી રીતે બને મધ કેવી રીતે બને એના વિશે માહિતી પ્રાપ્ત કરી આપણે આ યુનિટમાં આટલું રાખશું. ધન્યવાદ.